એક તરફ નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ની ચલણી નોટો બંધ કરી અને નવી નોટોની શરૂઆત કરી, ત્યારે બીજી તરફ 9 નવેમ્બરના રોજ સુરતના પૂર્ણા ગામમાં રાત્રે 1:30 વાગે લક્ષ્મીજીનો જન્મ થયો. અરવિંદભાઈ રામાણીના પરિવારમાં 8 વર્ષ બાદ લક્ષ્મી સ્વરૂપે દીકરી આવી, જેથી પરિવારે આ દિવસને યાદગાર બનાવવા માટે દીકરીનું નામ રાખ્યું નવ્યા, અને નવ્યાનું પરિવારે હૃદયના ઉમળકાથી સ્વાગત કર્યું. કે મારા ઘરેથી 8 વર્ષ થતા સંતાન નહોતું અને લક્ષ્મી પધાર્યા, અને સરકારે ત્યારે જ તે 500ની અને 2000ની નોટ નવી બહાર પાડી છે, તો મને ખુશી છે કે મારી ઘરે ત્યારે જ તે દીકરીનો જન્મ થયો અને લક્ષ્મી પધાર્યા નવ્યા. આમ મોદી દ્વારા 500 અને 1000ની ચલણી નોટ એકાએક બંધ કરી દેવાતા જે પ્રમાણે દેશમાં નવીન પરિવર્તન સર્જાયું છે, તેમ આ દીકરીના જન્મથી તેમના પરિવારમાં લાંબા સમય બાદ ખુશી સાથે નવીન પરિવર્તન આવ્યું છે. તે જે 12 વાગે એ કરન્સી બંધ થઈ અને બરાબર રાતે 1:30 મિનિટે મારે ઘરે લક્ષ્મીનો જન્મ થયો, તો હું બધી બંને બાબતે હું ખુશ છું કે ભાઈ મારી ઘરે નવી લક્ષ્મીનો જન્મ થયો છે, અને પ્લસ મોદીજીએ એક આ ઐતિહાસિક નિર્ણય જે લીધો છે, તો એ બાબતથી અમારે ફેમિલીમાં બી અને મારે બી, એકચ્યુઅલી અમે બે ભાઈ જ છીએ, અમારે કોઈ સિસ્ટર હતી નહીં, તો એ બાબતે બી હું વધારે ખુશ છું કે મારી ઘરે એક લક્ષ્મીનો જન્મ થયો છે. હાલ તો નવી નોટોને લઈને બેંકમાંથી નીકળતા લોકો ખુશખુશાલ થઈને આવે છે, જ્યારે રામાણી પરિવારના ઘરે તો હસતી રમતી અને ખિલખિલાટ કરતી સાક્ષાત લક્ષ્મી આવી છે. સાથે જ પરિવાર માટે એક યાદગાર સંભાળનું એ રહ્યું કે 500 અને 2000ની નોટની સાથે સાથે જ લક્ષ્મી નવ્યા પણ રોજે રોજ મોટી થતી જશે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, VTV ન્યૂઝ, સુરત.